धोरण 11 विषय जीव विज्ञान यूनिट नंबर 3 प्रकरण नंबर 8 कोष सजीव एकम तरीके अथवा सजीव एकम लेक्चर नंबर 4 आपने यह समझी रहा छे आदि कोष केंद्रीय आदिकोष केंद्रीय रचना में केटली रचनाओ आपने पूर्ण करी हती एटले हुं भाग बे आपुं छुं अने केटली रचनाओ आजे आपने पूर्ण करशुं। तो सामान्य रीते कोई पण आदिकोष केंद्रीय में सामान्य रीते आपणे ज्यारे बेक्टेरियानी रचना थी समझता होईए छीए त्यारे तेना स्तर विषे आपणे ज्यारे बात करी थी त्यारे सौथी बहारनुं स्तर हतुं प्रावर अथवा लसी स्तर अथवा श्लेष्म स्तर अने एने सानु बनेलुं हतुं ग्लाइकोकेलिक्सनुं। ग्लाइकोकेलिक्स आम आ नंबर एक हतो। बीजा नंबर में आपने जरे आदिकोष केंद्रीय स्तर की बात करी त्यारे जे बीजा नंबर नो स्तर छे ये बीजा नंबर नो स्तर जे कोष दबाई ना जाए फाटी ना जाए तेमज कोष ने रक्षण आपतो स्तर मोटे भागे पेप्टिडो ग्लाइकान नु बनेलु कोष दीवार सेल। आनाथी विशेष जे त्रीजा नंबर नु स्तर छे एना विषे विस्तृत आजे चर्चा पूर्ण करीशुं। જે ત્રીજા નંબરનું સ્તર છે એની આપણે આજે ચર્ચા વધારે કરીશું। તો ત્રીજા નંબરનું સ્તર એટલે કે કોષ રસ પટલ જેને સેલ મેમ્બ્રેન તરીકે આપણે ઓળખીએ છીએ। જે ત્રીજા નંબરનું સ્તર છે કોષ રસ પટલ કોષ રસ પટલ વિશેની જે માહિતી આપણે લેવી છે કોષ રસ પટલ એ ડાયનેમિક આવરણ છે। આની રચના આપણે આદિ કોષ કેન્દ્રની કોષ રસ પટલ હોય કે શું કોષ કેન્દ્રની લગભગ બંધારણીય રચનાઓ કે વિવિધ પ્રકારના મોડલથી સમજીએ છીએ। સેન્ડવિચ મોડલ છે એકમ પટલ સંકલ્પના છે ફ્લુઇડિક મોઝેક મોડલ છે તો આ મોડલોથી સમજતા હોઈએ છીએ જેમાં ફ્લુઇડિક મોઝેક મોડલ એ સૌથી સ્પષ્ટ મોડેલ છે કોષરસ પટલ સમજવા માટે। તો એની રચના આપણે સુકોષ કેન્દ્રી સાથે સમજીશું પરંતુ અહીંયા આપણે આદિ કોષ કેન્દ્રીય કોષને અનુલક્ષીને અને અન્ય રીતે કોષ રસ પટલ વિશે થોડું સમજીશું કે કયા કયા કાર્યો કરે છે। હવે સામાન્ય રીતે કોષરસ પટલનું વિસ્તૃતીકરણ થાય અને જે પટલિકા અથવા પટલમય આવૃત રચનાઓ રચાય છે તો કોષરસ પટલના વિસ્તૃતીકરણથી વિસ્તૃતીકરણથી મેસોઝોમ રચાય છે। હવે આપણને ખ્યાલ છે ત્યાં મુજબ કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં પટલમય આવૃત રચનાઓ હોતી
નથી એટલે કે સોરી પટલમય અંગિકાઓ હાજર હોતી નથી અથવા તો ગેરહાજર હોય છે તો એનો મતલબ એ થયો કે કણાભસૂત્ર પણ નહીં હોય અથવા એવી ગોલગીકાય જે વિશિષ્ટ અંગિકાઓ પણ નહીં હોય તો અહીં કોષરસ પટલનું વિસ્તૃતીકરણ થઈ અને મેસોઝોમ જેવી રચના બને છે હવે મેસોઝોમનું કાર્ય યાદ નોંધી લેશો કે મેસોઝોમ સામાન્ય રીતે ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલું છે અને કોષીય શ્વસન અન્ય રચનાઓ પણ છે કે નાની નાની આનું વિસ્તૃતિકરણ કરવાથી નાની નાની શું બને પુટિકાઓ અથવા નાની રસધાનીઓ નાની નાની આવી નલિકાઓ બને એને કહેવાય સૂક્ષ્મ નલિકાઓ તેમજ વિવિધ નાના નાના પટલો બને તો કોષરસના વિસ્તૃતીકરણ થવાથી મેસોઝોમ તો બને છે આના સાથે સાથે એના વિસ્તૃતીકરણથી પુટિકાઓ સૂક્ષ્મ નલિકા પુટિકાની ઉપયોગિતા આપણે જોઈએ તો પુટિકાની ઉપયોગિતા કોઈ પણ દ્રવ્ય પદાર્થને સંચિત કરવાની હોય છે સંગ્રહ કરવાની હોય છે સૂક્ષ્મ નલિકાઓનું કાર્ય કોષની અંદર કોષરસની ગતિ તેમજ ડીએનએ સ્વયંજનન માટે અત્યંત જરૂરી ઉપયોગિતામાં આવે છે તેમજ કેટલીક પટલિકા બનાવે તો વિસ્તૃતીકરણ થી આ તો થાય છે એની સાથે સાથે કોષરસ પટલ જે છે એ કયા દ્રવ્યનું પણ સ્ત્રાવ કરે છે કે કોષ દિવાલના બંધારણીય ઘટક કોષ દિવાલના ઘટકનું નિર્માણ પણ કોણ કરે છે કોષરસ પટલ કરે છે એની સાથે સાથે આપણે થોડી વિસ્તૃત બીજી ચર્ચામાં જોઈએ તો અહીં કોષરસ પટલ એ ડીએનએ નો સ્વયંજનન પ્રેરવામાં પણ મદદરૂપ થાય છે તો ડીએનએ સ્વયંજનની ક્રિયા પણ અહીંયા એમાં પણ ફાળો આપે છે કોષરસ પટલ એની સાથે સાથે જ્યારે બે બાળકોષ જુદા થવાની અથવા જુદા પડવાની ક્રિયા આ ક્રિયા પણ કોના દ્વારા થાય છે તો કે ભાઈ કોષરસ પટલ દ્વારા કેમ કે કોષરસ પટલ બહારથી આવરણ બે ભાગમાં વિભાજિત થઈ અને એકમાંથી બે કોષોનું નિર્માણ થાય છે તો આ બધી જ ક્રિયાઓ કોષરસ પટલ કરે છે આની સાથે સાથે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓની અંદર અથવા તો કેટલાક રંગીન બેક્ટેરિયાની અંદર ક્રોમેટોફોર શું રચાય છે ક્રોમેટોફોર જે રંજક કણ ધરાવે છે જેના કારણે બેક્ટેરિયાઓ વિવિધ રંગના પણ દેખાય છે અને જો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય તો એ પ્રકાશ સંશ્લેષી કણ ધરાવે રંજક કણ ધરાવે જેના કારણે એ શું કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તેમજ વિવિધ ઉત્સેચકીય ક્રિયાઓ માટે પણ એ સપાટી પૂરી પાડે છે અને સ્ત્રાવ વિવિધ સ્ત્રાવ પણ કરે છે તો આ બધી જ ક્રિયાઓ કોષરસ પટલ કરે છે આની સાથે સાથે વહનનું કામ તો એ કરે જ છે અંદર અને બહાર
वाहन आपणे विस्तृत सुकोष केंद्रीयमां लईशुं, पण आ वधारानी रचनाओ आपणे अहींया लईए छीए के कोष रसपटलना विस्तृतीकरणथी कूटिकाओ, सूक्ष्मनलिकाओ, नानी रसधानीओ तेमज नानी नानी पटलिकाओनुं निर्माण थाय छे, तेमज मेसोजोम। अहींया मेसोजोम अगत्यनी लाक्षणिकता छे। मेसोजोम शुं छे? आदिकोष केंद्रीयोनी अगत्यनी लाक्षणिकता छे। માત્ર આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળે છે અને મોટા ભાગે શ્વસનનું કાર્ય કરે છે, જે કણાભ સૂત્ર સુકોષ કેન્દ્રીયોનું કરે છે અને અન્ય ચયાપચય પ્રક્રિયાઓ। એના સિવાય કોષ દિવાલના ઘટક એટલે કે આ કોષ દિવાલ જેની બનેલી છે એ ઘટકો પણ કોણ સ્ત્રાવ કરે છે? કોષ રસપટલ। ડીએનએ ને સ્વયંજનન કરવા માટે એટલે કે ડીએનએ બેવડાવવા માટે, જનીનિક ડીએનએ બેવડાવવા માટેની સપાટી પણ કોણ પૂરી પાડે છે? આદિકોષ કેન્દ્રીયોમાં કોષ રસપટલ। હવે એકમાંથી બે કોષ બનવાની ક્રિયા પણ કોણ પૂરી પાડે છે? કોષ રસપટલ। અને ક્રોમેટોફોર એટલે કે રંગીન રંજક કણ ધરાવતા કણ આવૃત રચનાઓ, એ રંગીન બેક્ટેરિયામાં રંગ કણ હોય અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં આપણે પ્રકાશ સંશ્લેષી કણ તરીકે હોય, પછી એ સાયનોફાયસિન તરીકે નીલ હરિત કણ પણ હોઈ શકે અને જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે જવાબદાર છે એની રચનાઓ પણ આવૃત કરે છે કોષ રસપટલ। તો કોષ રસપટલ એ અગત્યનું આવરણ આદિ કોષ કેન્દ્રીયમાં છે એ તમારે મગજમાં રાખવું જોઈએ। હવે એના સિવાય આપણે કોષ પર આવેલા અન્ય સપાટી પર આવેલી અન્ય રચનાઓ જોઈશું। હવે આદિ કોષ કેન્દ્રીય કોષમાં બાહ્યકત રચનાનો અભ્યાસ કરીશું। બાહ્યગત એટલે કે જે કોષની સપાટી ઉપર આવે છે, તો બાહ્યગત રચનાઓમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ કે ચાબુક જેવા અને કોષ દિવાલથી શરૂ થતા લાંબી ચાબુક જેવી રચનાને આપણે કહીએ છીએ કશક। આને શું કહીશું? કશક। તો સૌથી પહેલું બાહ્યગત રચના છે કશક। કશક એટલે ફ્લેજેલા, જે ફ્લેજેલિન દ્રવ્ય અથવા ફ્લેજેલિન પ્રોટીનની બનેલી ચાબુક જેવી રચના છે અને ક્યાંથી વિસ્તરણ પામે છે? તો કે ભાઈ કોષ દિવાલથી લંબાય છે અને જેનો નીચેનો આધારભૂત જે ભાગ છે આ ભાગને બેઝલ બોડી એટલે કે તલસ્થ કાય કહીએ છીએ। એટલે એવું યાદ રાખજો કે કશાનું નિર્માણ, જેમ આપણા વાળમાં ફોલિકલ્સ અંકુરકો હોય એમાંથી આપણો વાળ જ્યારે પેદા થતો હોય એમ જે ભાગેથી કશા નીકળે એનો તળ ભાગને તલસ્થ કાય કહીશું, બેઝલ બોડી। પછી વચ્ચે આધાર એટલે કે હુક હોય છે અને લાંબો લંબાયેલો શું હોય છે? તંતુ હોય છે। હુક અને આ રીતે આમ ગળીઓ આવે એને આપણે હુક કહીશું અને તંતુ। તો આવા ભાગ કોણ ધરાવે છે? કશા। હવે કશા કઈ ચોટી છે એવું નથી, એવું ના લાગે કે આદિ કોષ કેન્દ્રીયમાં ચોટી છે એટલે કશા, કશા ચોટી માટે નથી। કશા એ આદિ કોષ કેન્દ્રીયમાં પ્રચલન માટે આવેલી રચના છે એટલે એનું કાર્ય શું થાય? કશાનું કાર્ય આપણે જોઈએ તો એનું કાર્ય થાય છે હલન ચલન, અથવા તો સોરી સીધું લખી દઈએ કે આદિ કોષ કેન્દ્રીયમાં પ્રચલનની ક્રિયા માટે કઈ રચના આવેલી છે? કશા। તો પાછું કહી દઉં કે કશા એક ફ્લેજેલિન પ્રોટીનની બનેલી ચાબુક જેવી રચના છે જે કોષ દિવાલથી એનું નિર્માણ શરૂ થાય છે, એનો મૂળ આધારભૂત ભાગ ત્યાં છે અને જે તળિયાનો ભાગ છે તલસ્થ કાય
જ્યાંથી નિર્માણ પામે છે એને તલસ્કાય કહીશું. જે ભાગ જોડાયેલો છે તેને શું કહીશું? ભૂખ. અને ત્યાંથી લંબાયેલા ભાગને તંતુ કહીશું. અને આનું કાર્ય શું છે? પ્રચલનનું કાર્ય. એટલે કે આ કોષ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કશાના મારફતે પ્રચલન કરે છે. આના સિવાય કોષ પર આવા નાના ઘણા જ સૂક્ષ્મ આવી રીતે નાના ટૂંકા હેરી એટલે કે વાળ જેવી રચનાઓ છે જે સમગ્ર કોષને ઘેરે છે. તો આને આપણે ફિમ્બરી, આ પણ ફ્લેજેલિક પ્રોટીનની બનેલી છે, તો એને ફિમ્બરી કહીશું. હવે આનું કાર્ય શું હોય કે જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ કોઈ પણ યજમાન કોષ ઉપર ચોટે ત્યારે એના ચોટવા માટે, તેમજ ફિમ્બરીનું કાર્ય એ કોઈ પણ જે ખડક છે એની સપાટી સાથે ચોટવા માટે અગત્યનું છે. જો રચનામાં કશા ફિમરી ને એની રચનાઓમાં કોઈ તફાવત નથી, પણ કાર્યમાં તફાવત છે. પેલાનું કાર્ય પ્રચલનનું છે, આનું કાર્ય કોઈ પણ આધાર સાથે ચોટવા માટેનું છે. એના સિવાય કેટલીક વાર આ રીતે પાછળના ભાગે ફિમરી જેવી જ સૂક્ષ્મ દંડ જેવી રચનાઓ છે, તંતુ જેવી, ટૂંકા તંતુ જેવી, તો એને આપણે પીલી કહેતા હોઈએ છીએ. આ પણ મોટે ભાગે ફાઇબ્યુલર પ્રોટીનની એટલે કે તંતુ પ્રોટીનની બનેલી હોય છે. પીલીનું સામાન્ય રીતે કાર્ય આપણે જોઈએ તો સયુગ્મનનું છે, કે જ્યારે બે કોષ આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રજનન સમયે નજીક આવે ત્યારે એકબીજા સાથે કોષોને જે ચોટે છે એ ચોટવા માટે શું જવાબદાર હોય છે? પીલી કે ફિમ્બરી, અને પછી પ્રજનન કરે છે. તો આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? સયુગ્મન. તો આપણે શું યાદ રાખીશું કે સામાન્ય રીતે ફિમરીનું કાર્ય એ આધાર સાથે ચોટવાનું છે, તેમજ પીલીનું કાર્ય સયુગ્મન સમયે એકબીજા કોષ નજીક ચોટે અને પોતાના જનીનિક દ્રવ્ય અને અન્ય દ્રવ્યનું આપલે કરે એટલે કે સયુગ્મનમાં એનું કાર્ય છે. તો આ બહાર આવતી ત્રણ રચનાઓ આપણે મગજમાં રાખીશું. આદિકોષ કેન્દ્રીય કોષ કશા, ફિમરી, પીલી, બરોબર. હવે ત્યારબાદ સમાવિષ્ટ રચનામાં આપણે સમાવિષ્ટ રચનાનો અભ્યાસ કરી લઈએ. સમાવિષ્ટ રચનાઓ એટલે એવી રચનાઓ જે ક્યાં આવેલી હોય? સમાવિષ્ટ રચનાઓ એટલે કે જે કોષ રસમાં આવેલી રચનાઓ છે, આ રચનાઓને આપણે સમાવિષ્ટ રચનાઓ. તો સમાવિષ્ટ રચનાઓની વાત કરીએ તો કે ભાઈ કોષ રસમાં આવેલી દરેકે દરેક રચનાઓને સમાવિષ્ટ રચના તરીકે લઈએ છીએ. એટલે હવે જે રહી ગયેલી કોષ રસમાં આવેલી રચનાઓને સમાવિષ્ટ રચનાઓ કહીએ છીએ. આ સમાવિષ્ટ રચનાઓમાં વાત કરીએ તો કે ભાઈ પટલમય વિહીન અંગિકા તરીકે આપણે અગાઉ વાત કરી એમ પહેલું શું આવેલું હોય છે? રિબોસોમ. તો રિબોસોમ વિશે થોડી અહીંયા માહિતી લઈએ આપણે. તો રિબોસોમની રચના, તો પહેલા વાત કરીએ તો રિબોસોમ અને એના કાર્ય. તો રિબોસોમની કદની વાત કરીએ કે રિબોસોમ કેવા હોય છે? તો રિબોસોમ કણિકા સ્વરૂપે હોય છે.
કણિકા સ્વરૂપે હોય એટલે એનો મતલબ કે એ પટલમય નથી, એ પટલ વિહીન અંગિકા હોય છે. કદ સામાન્ય રીતે જોઈએ તો રિબોસોમ નું અહીંયા આપણે કદ એ 15 થી 20 નેનોમીટર જેટલું હોય છે. અહીં આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળતા રિબોસોમ અને એનું કદ કેટલું હોય છે? 15 થી 20 નેનોમીટર. હવે ધ્યાન રાખજો જે હું સમજાવવા જઈ રહ્યો છું, કેમ કે પાઠ્યપુસ્તકમાં એનું ઇલસ્ટ્રેશન એને કોઈ લંબન કરેલું નથી, એને એવી સમજૂતી નથી. હું જેટલું બને એટલું સરળ ભાષામાં એનું થોડું વર્ણન કરીશ. હવે જે રિબોસોમ આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળે છે એનું કદ તો 15 થી 20 નેનોમીટર જેટલું છે, બરાબર છે. અને પ્રકાર જોઈએ તો અહીં લખું છું પ્રકાર, કયા પ્રકારનો જોવા મળે છે? 70S છે. પ્રકાર કયો છે? 70S છે. હવે આપણે સમજવું હોય કે આ S એટલે શું? S એટલે સ્વેડબર્ગ એકમ છે. કયો એકમ છે? અહીં નોંધ લેશું, હું અહીંયા બોક્સ કરું છું. આ રહ્યો છે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ એકમ. હવે એ શું હોય એ ઝડપથી સમજી લઈએ કે S અહીંયા શું છે? સ્વેડબર્ગ એકમ છે. જે દ્રવ્યના કણ અણુ અને એની ઘનતાના આધારે જે તળિયે જમા થવા માટે જરૂરી સમય જે લાગે છે એનો એકમ એટલે કે સ્વેડબર્ગ એકમ, જેને સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ કહીએ છીએ. આ સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ એટલે શું? સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ એટલે આપણે ધારો કે એક ગ્લાસ પાણી લઈએ, પાણીની અંદર હું કંઈક પાવડર નાખું છું અને પાવડરના કણ નીચે બેસતા એની ઘનતાના કદ આધારે નીચે બેસતા કેટલો સમય ગાળો લાગે એ આધાર લઈએ તો એને કહેવાય સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ. કે કોઈ પણ દ્રવ્યમાં એના દ્રવ્યના જથ્થા મતલબ કે એના વજનના આધારે ઘનતાના આધારે કોઈ પણ પદાર્થનો કણ કેટલા સમયગાળામાં નીચે બેસે તળિયે તો એને આપણે શું કહીએ છીએ? સ્વેડબર્ગ એકમમાં આપણે એને માપીએ છીએ. અને સ્વેડબર્ગ એકમ માં એ સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે જેનો સમયગાળો S પ્રમાણે કેટલો લઈએ છીએ? 10^-13 ઘાત સેકન્ડ લઈએ છીએ. તો એ પ્રકારે જોઈએ તો કેટલા સ્વેડબર્ગ એકમ ધરાવે છે? 70S પ્રકારના રિબોસોમ 70S ધરાવે છે. તો એને તમારે 70 × 10^-13 સેકન્ડ ગણી લેવાના કે જેના આધારે નીચે એટલો સમય લેશે એના કણ ક્યાં સેટલ થવામાં? તો પાણી લેલું તો પાણીમાં નીચે બેસવામાં એટલો સમય ગાળો લેશે. તો એને સ્વેડબર્ગ એકમથી લઈએ છીએ 70S. હવે 70S માં બે ભાગ છે, નાનો ભાગ 30S અને મોટો ભાગ 50S, બરાબર છે. અને આ 30 અને 50 ના બે ભાગ બને, જેમાં નાનો ભાગ મોટા ભાગે સાનો બનેલો હોય છે? તો કે બે ભાગના બનેલા હોય છે. જે નાનો ભાગ છે એ ખાસ પ્રકારના RRNA એટલે કે રિબોસોમલ RNA બનેલો હોય, જ્યારે નીચેનો ભાગ મોટો ભાગ મોટા ભાગે સાનો બનેલો હોય છે? પ્રોટીનનો ભાગ. હવે જોઈ લઈએ કે રિબોસોમનું સામાન્ય કાર્ય શું છે. તો રિબોસોમનું સામાન્ય કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો રિબોસોમ
प्रोटीन लोग शू करे संश्लेषण रिबोसोम सामान्य रीते कणिका स्वरूप होय छे, ए बन्ने कोषों में हाजरी होय छे, आदिकोष केंद्रीय सुकोष केंद्रीय, अहींया 70 प्रकारना छे, अने एनु कद 15 थी 20 नैनोमीटर छे, अने एनु कार्य प्रोटीन संश्लेषण। हवे अन्य समाविष्ट रचनाओ जोईए के जे क्या आवेली छे, आदिकोष केंद्रीय कोषना कोषरसमां आवेली छे, तो एना विशे समझी अने आदिकोष केंद्रीयमां एटला सुधी आपणे समझी लईए। हवे अन्य समाविष्ट रचनाओनी वात करीए तो आदिकोष केंद्रीयमां विविध पदार्थों संग्रह करती आवृत रचनाओ आवेली होय छे, जे नानी नानी पुटिकाओ अथवा कणिकाओ स्वरूपे होय छे। तो आ समाविष्ट रचनाओमां केटलीक वात करीए तो आंतरिक समाविष्ट जे रचनाओ छे कोषरसमां आवेली छे ए कया स्वरूपे हशे के कोई पण द्रव्यનું શું કરે છે સંચિત કણિકા સ્વરૂપે क्या स्वरूपे हो संचित कणिका स्वरूपे आवेली हो पांच समाविष्ट रचना हो संचित कणिका स्वरूपे। उदाहरण तरीके लईए तो फॉस्फरस कणिकाओ के जेमा शू संचित थयेलू होय फॉस्फेट फॉस्फरस सल्फर कणिकाओ पण केटलाक सल्फरजन्य बेक्टेरियामां होय छे तेमज ग्लाइकोजन कणिकाओ तो ग्लाइकोजन कणिकाओ सामान्य रीते जो अहीं मगजमां राखजो ग्लाइकोजन कणिकाओ सामान्य रीते कया बेक्टेरियामां कया आधिकोष केंद्रीय कोषोमां हशे के जे जारक श्वसन सॉरी जे प्रकाश संश्लेषण करता नहीं એટલે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સિવાય અન્યમાં ગ્લાયકોજન કણિકાઓ આવે જે કોનો સંગ્રહ કરે ખોરાક સંગ્રહ તરીકે ગ્લાયકોજનનો સંગ્રહ કરે સાનો સંગ્રહ કરે ગ્લાયકોજન આ ગ્લાયકોજન એ પોલિસેકેરાઇડ છે અને સંચિત ખોરાક છે સાની અંદર પ્રકાશ સંશ્લેષી કોષ સિવાયના કોષોમાં આપણા અંદર પણ જે સંચિત ખોરાક છે ગ્લાયકોજન થાય એમ બેક્ટેરિયા અને આદિકોષ કેન્દ્રીયમાં જે પ્રકાશ સંશ્લેષણ નહીં કરતા એમાં પણ સંગ્રહ તરીકે ગ્લાયકોજન કણિકામાં સાનો સંગ્રહ થશે સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન આના સિવાય બીજી કણિકાઓ કયા સ્વરૂપે હશે તો કે ભાઈ સાયનો ફાઇસિન કણિકા આ સાયનો ફાઇસિન કણિકા શું છે તો કે જ્યાં અહીંયા બેક્ટેરિયાઓ નીલહરિત લીલની વાત કરીએ જે આદિકોષ કેન્દ્રીય કોષો છે તો એ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે એમાં ખાસ પ્રકારનો સ્ટાર્ચ જે સ્ટાર્ચ ને આપણે કોના તરીકે ઓળખીએ છીએ સાયનોફાઇસિન સ્ટાર્ચ તો સવાલ છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એમાં સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ છે તો એવા કોષોમાં સંચિત ખોરાક તરીકે પણ શું હશે કણિકા સ્વરૂપે સામાં સ્ટાર્ચ હશે જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા એવા આદિ હોય કે સુકોષ કેન્દ્રીય હોય જેમાં સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન આ એક સ્પષ્ટ બાબત મગજમાં રાખવી તો અહીંયા પણ હું કહી દઉં છું કે સાયનોફાઇસિન કણિકા આદિકોષ કેન્દ્રીય કોષો છે અને
એમાં સાઇનોફાયસિન સ્ટાર્ચનો સંગ્રહ થાય. એટલે આપણા મગજમાં પણ એક અહીંયા બાબત ક્લિયર રાખવી કે જે પ્રકાશ સંશ્લે છે કોઈ પણ કોષ હોય આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય એમાં પ્રકાશ સંશ્લેષણમાં સ્ટાર્ચ એ સંચિત ખોરાક તરીકે અને પ્રકાશ સંશ્લેષિત જે ન હોય એમાં ગ્લાયકોજન એ સંચિત ખોરાક. આના સિવાય એક ખાસ પ્રકારની નાની રસદાની વાયુ રસદાની બહુ નાની રસદાનીઓ આવેલી હોય છે વાયુ રસદાની. જોજો આ બધા બેક્ટેરિયા કે આદિકોષ કેન્દ્રીયમાં હોતી નથી. આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં જોવા મળે છે, એટલે કે નીલહરિત નીલમાં. તો અહીંયા નોંધનીય બાબત છે, નાની નાની વાયુ રસધાનીઓ એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલમાં જોવા મળે છે. અહીંયા ધ્યાનથી જોજો આનું કાર્ય શું છે. વાયુ રસધાની નાની નાની કુટિકાઓ સ્વરૂપે હોય જેના કારણે કોષને તરવામાં ફ્લોટ કરવામાં મદદરૂપ થાય છે અને સપાટી ઉપર રહેવાથી યોગ્ય રીતે પ્રકાશ સંશ્લેષણ મળે, પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પ્રકાશ મળી શકે એના માટે એ શું બનાવે છે, કોઈ પણ કોષને તરી શકે એવા હલકા બનાવે છે. તો વાયુતક રાજધાનીનું કામ શું છે, ફ્લોટ, એટલે કે કોષને હલકા બનાવે છે, હલકા તરી શકે તેવા કાર્યમાં એ મદદ કરે. જેનું કાર્ય પાઠ્યપુસ્તકમાં નથી તમે થોડું સમજી લેજો. તો આપણે આદિકોષ કેન્દ્રીયના બે ભાગ પાડીને બધી જ રચનાઓ, આદિકોષ કેન્દ્રીય કયા પ્રકારનો કોષ હોય છે, એમાં કઈ રીતની રચનાઓ હોય છે એ સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો છે અને આજે અહીં સંપૂર્ણ રીતે આપણે આદિકોષ કેન્દ્રીયની રચના સમજી લીધી. તો સમાવેશ રચનામાં અત્યંત કહી દઉં કે જીવરસમાં આવેલી અન્ય રચનાઓને સમાવેશ રચનાઓ કહીશું, જેમાં રિબોઝોમ વિશે આપણે જોયું, તેમજ સમાવેશ રચનાઓમાં એ કણિકા સ્વરૂપે હોય છે જે વિવિધ દ્રવ્યોનો સંચય કરે છે. ફોસ્ફરસ કણિકા, સલ્ફર કણિકા, ગ્લાયકોજન કણિકા, જે ગ્લાયકોજનનો સંચય કરે છે સંચિત ખોરાક તરીકે પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય એવા આદિકોષ કોષ કેન્દ્રીય કોષોમાં, તેમજ સાઇનોફાયસિન કણિકા નીલહરિત લીલમાં સ્ટાર્ચના સંગ્રહણ કણિકા તરીકે જોવા મળે છે. એના સિવાય વાયુ રસધાની એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં જોવા મળે છે. આમ તો એનું કાર્ય શું છે, કોઈ પણ કોષનું તરતા રાખી શકે, ફ્લોટ કરી શકે એનું કાર્ય હોય છે. તો આદિકોષ કેન્દ્રીય કોષની રચનામાં સંપૂર્ણ આટલો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીશું.